બનાસકાંઠાના જુનિયર ફાર્માસિસ્ટે કચ્છમાં બનાસકાંઠાનું નામ રોશન કર્યું. 22 વર્ષ કરતાં વધુ સમય ગાગોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવ્યા બાદ આજે બનાસકાંઠા ખાતે બદલી થતાં કચ્છવાસીઓએ માનવભેર વિદાય આપી હતી અને ગામ પંચાયત તેમજ ગામજનોએ શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનપત્ર આપ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગણાતા ગામના વતની જસવંતભાઈ ઉમેદભાઈ પરમાર, જે ઈસવીસન 1997 સાલમાં તે આડસેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જુનિયર ફાર્માસિસ્ટમાં પસંદગી થયા હતા અને 2 વર્ષ સુધી આડેસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવી હતી. તે બાદ તેમની બદલી ઈસવીસન 1999 ગાગોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે થઈ હતી. ગાગોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 1999થી એપ્રિલ 2022 સુધી એટલે કે 23 વર્ષ સુધી જુનિયર ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવી સતત કાર્યરત રહી વાગડ જેવા અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય વિભાગની સાચા કર્મચારી તરીકે આરોગ્યના તમામ કાર્યક્રમોમાં ગાગોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સ્થાન પ્રથમ નંબરે લાવ્યા હતા. પરિશ્રમ કરીને છેવાડાના ગામડાઓમાં સૌના બનીને આરોગ્ય જુનિયર કર્મચારીઓને માર્ગદર્શક બની કોરોના કાળ જેવી મહામારીમાં અભૂતપૂર્વ ફરજ બજાવી વાગડ વિસ્તારમાં રાજકીય સામાજિક ક્ષેત્રના આગેવાનો તથા સરકારી અધિકારીઓ કર્મચારીઓ લોકચાહના મેળવનાર સેવાભાવી નિરર બાહુસ સનિષ્ઠ પ્રામાણિક અને નિષ્ઠાવાન આરોગ્ય વિભાગમાં સારી એવી નામના મેળવી હતી. ઈસવીસન 1999થી લઈને ઈસવીસન 2022 સુધી ખૂબ જ નિષ્ઠા સાથે ગાગોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવી હતી. વાત કરવામાં આવે કચ્છમાં આવેલ ભૂકંપની, તો ભૂકંપમાં પણ લોકોને ખૂબ જ મદદરૂપ થયા હતા અને લોકોને ખૂબ જ આશ્વાસનની સાથે સાથે સેવા પણ કરી હતી, તેમજ અનેક કુદરતી આપત્તિ સામે લોકોને સેવા આપી હતી. કોરોનામાં પણ પોતાના પરિવારની પરવા કર્યા વગર ગાગોદરવાસીઓને પૂરતી સારવાર આપી હતી. કોરોનાની મહામારીમાં પોતે પોતાની પણ પત્ની ગુમાવી હતી. પોતે કોરોનાની સારવાર કરવામાં પોતાની પત્નીને પણ કોરોનાનો ચેપ લાગી જતાં તેમનું આવાસ અવસાન થતાં તેમનો પરિવાર ભાંગી પડ્યો હતો અને તે બાદ અનેક વિકટ પરિસ્થિતિમાં પણ કચ્છવાસીઓને પૂરતી સારવાર આપી હતી અને સતત 22 વર્ષ કરતાં વધુ સમય ફરજ બજાવતા પોતાનું વતન જ કચ્છ બની ગયું હતું અને કચ્છવાસીઓ પણ તેમના પ્રત્યે ખૂબ જ લાગણીશીલ હતા. જ્યારે જુનિયર ફાર્માસિસ્ટ જસવંતભાઈ પરમારની બનાસકાંઠા ખાતે બદલી થતાં આજે સમગ્ર ગ્રામજનો, ગ્રામ પંચાયત તેમજ પૂર્ણેશ્વર મિત્રમંડળ અને ગાગોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આજે ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવેલું. આ વિદાય સમારંભમાં કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન તેમજ સદસ્ય સહિત ગામના આગેવાનો, પૂર્વ ધારાસભ્ય સહિત પૂર્વ ધારાસભ્યો અને ચારુ ધારાસભ્યો સાથે જિલ્લા અને તાલુકાના સદસ્યો, આજુબાજુના ગામોના સરપંચો અને આગેવાનો, પ્રાઇવેટ અને ગવર્મેન્ટ ડૉક્ટર અને સ્ટાફ અને જાણીતા ચંડિકા કિકર કથાકાર નવલશંકર શાસ્ત્રી, આજુબાજુના ગામના સરપંચો તેમજ આજુબાજુની ગામમાં આવેલ પીએસસી સેન્ટરના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને માનભેર વિદાય આપી હતી. વિદાયની સાથે સાથે સન્માન તેમજ મોમેન્ટો આપી હતી. કચ્છવાસીઓને જણાવ્યું કે જસવંતભાઈ પરમાર દ્વારા જે અમને સેવા આપવામાં આવી છે એ સેવાનું ઋણ અમે ક્યારેય નહીં ચૂકવી શકીએ અને ગમે તેવી પરિસ્થિતિમાં પણ અમે જુનિયર ફાર્માસિસ્ટ જસવંતભાઈનો સાથ આપવા માટે કટિબદ્ધ છીએ. તો બીજી તરફ ગ્રામજનોનો પ્રેમ જોઈ વિદાય રહેલ જસવંતભાઈએ પણ ગામનો આભાર માન્યો હતો તેમજ ગમે ત્યારે ગ્રામજનોને તેમજ કચ્છવાસીઓને જરૂર પડે ત્યારે મદદ કરવા માટેની ખાતરી પણ આપી હતી. સુરેશ કલ્ચર, ZS TV, ધાનેરા. ગર્વ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUI ની સુવિધા,
મેનોપોઝ ક્લિનિક, એસી રૂમ ની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમ ની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપરસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MB, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનિક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.